नमस्कार दर्शक मित्रों, आपणे નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। નર્મદા બાયોકેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત ડીલર કોન્ફરન્સ। યુવતીની તસવીર મેસેજિંગ એપ્સ વોટ્સએપ પર વાયરલ થતા ઉહાપો। મનપા દ્વારા ઓટલા તોડ ઝુંબેશ। તસ્કર ચોરી કરતા ઝડપાયો। प्री मॉनसूननी कामगिरी हाथ धराई। रेवन्यू ऑफिसर लाच लेता झड़पाया। प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा। देता है रो रो दुहाई, किसी से कोई प्यार न करे। दिल देता है रो रो दुहाई, किसी से कोई प्यार न करे। पद्मश्री पंकज उदास लाइव इन कॉन्सर्ट ऑन 23 मई सैटरडे 9 PM एट कन्वेंशन हॉल GMDC ग्राउंड। से कोई प्यार न करे, हाय किसी से कोई प्यार न करे। फॉर शो कॉन्टैक्ट नैतिक नायक मोबाइल नंबर 9558059249। नर्मदा बायोकेम प्राइवेट लिमिटेड द्वारा आयोजित डीलर कॉन्फरेंस। धरतीनी जीवंततानी ध्यानमां लईने जो पोषक तत्वो द्वारा जमीननी जाळवणी अने संवर्धन करवामां आवे तथा खातरनो प्राण सप्रमाण उपयोग करीने जो वैज्ञानिक ढबे खेती थाय तो धरती माता तेनुं अचूक वर्तर आपशे। कृषि प्रधान देशना खेडूत तरीके खेडूत पण खेती अने कृषि अर्थतंत्रने जाळवी राखवा, पाणी, खातर, बियारण अने जंतुनाशक दवाओना सप्रमाण उपयोग द्वारा धरतीना जतन साथे जो खेती करे तो आगामी दिवसोमां कृषि अर्थतंत्र પણ સમૃદ્ધ બની જશે તેમ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે। નર્મદા બાયોકેમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત ડીલર કોન્ફરન્સને સંબોધતા શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે આજે કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ ઘણો વધ્યો છે। રાજ્યના અનેક ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ કૃષિ ઉત્પાદન મેળવતા થયા છે। આર્થિક રીતે વધુ વળતર આપે તેવા જે પાકના વાવેતરનો વિસ્તાર પણ સતત વધતો જાય ત્યારે ખેડૂતો સાથે સતત સંપર્ક સાધતા ધરાવતા ડીલરોની પણ ફરજ છે કે ખાતર, બિયારણ વેચાણ અને તેઓના ખેડૂતોને કૃષિ ક્ષેત્રે અમલી બનતી આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરે। યુવતીની તસવીર મેસેજિંગ એપ્સ વોટ્સએપ પર વાયરલ થતા ઉહાપો। રાજકોટ શહેરમાં આવેલી RTO ઓફિસમાં ખુરશી ખાલી અને ટેબલ પર બેસી કામ કરતી યુવતીની તસવીર રાજકોટમાં મેસેજિંગ એપ્સ વોટ્સએપ પર વાયરલ થતા ભારે ઉહાપો મચી ગયો હતો। આ ફોટામાં એક કર્મચારી ખુરશી પર બેસી કામ કરી રહ્યો છે જ્યારે ત્યાં રાખવામાં આવેલા ટેબલ પર એક યુવતી બેસી અને તેને બિંદાસ કામ કરી રહી હોય તેવું જણાય છે। એક વ્યક્તિ કામ કરતા કર્મચારી સાથે વાત કરી રહ્યો છે તો બીજી તસવીરમાં યુવતી ટેબલ પર બેઠી છે અને યુવાન કર્મચારી કોમ્પ્યુટર સામે જોઈ રહ્યો છે। આ ફોટા શહેરના મોટાભાગના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા ફોટા અંગે રાજકોટ RTO અધિકારી શ્રીનો સંપર્ક કરતા તેઓએ ઘટના અંગે જણાવ્યું હતું કે બંને કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે તે બંને કર્મચારી સારથી નામની કંપનીને લાયસન્સ ડિસ્પેચ કરવાની કામગીરી સોંપવામાં આવી છે। તે કંપનીના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી તેઓ કામ કરતા હોય છે। આ બાબતે બંને કર્મચારીઓને બોલાવી કામની પદ્ધતિ અંગે ઠપકો આપવામાં આવ્યો છે। બંને કર્મચારીઓએ જણાવ્યું હતું કે જે ડિસ્પેચની કામગીરી કરવામાં આવી હતી તે ટેબલની સામસામે બેસીને કામગીરી કરવામાં આવે તો બહુ વાર લાગે તેમ હોવાથી યુવતી ટેબલ પર બેસી હતી અને યુવક ખુરશી પર બેઠા બેઠા કામ કરતા હતા। બંને કામમાં એટલા મગ્ન હતા કે ફોટો કોને પાડ્યો તે પણ બંને કર્મચારીઓને ખબર ન પડી। જો કે RTO કચેરીમાં આ રીતે ટેબલ પર બેસીને કામ કરવું એ ઇનડિસિપ્લિન્ડ હોવાની બંને કર્મચારીઓને ઠપકો આપવામાં આવ્યો છે અને બીજી વાર આવું ન થાય તેની સૂચના પણ આપી દેવામાં આવી છે। જો કોઈ વ્યક્તિ દ્વારા આ લોકોની કામગીરી અથવા તો તે કંપનીને બદનામ કરવા માટે આ ફોટો વાયરલ કરવામાં આવ્યો હોય તેવી પણ શંકા કરવામાં આવી રહી છે। ફોટા બાબતે હમણાં અડધી કલાક પહેલા જ જે તે એજન્સીના માણસને અને એ બેનને રૂબરૂ બોલાયેલા અને એમને આ બાબતે પૂછતા એમણે એમની ક્વેરી પણ અત્યારે રજૂઆત કરી છે કે અમે આ ડિસ્પેચની કામગીરી ઝડપથી થાય એના માટે આ ઇનડિસિપ્લિન મેનર્સમાં અમે બેઠા હતા અને આ કામગીરી કરતા હતા।
જો અમે સામાસામી ટેબલ ઉપર બેસી અને આ કામગીરી કરીએ તો એની અંદર કલાકની જે અમારી ઝડપ છે એ ઘટે, પણ કામની ઝડપની સાથે લોકાભિમુખ, લોકોને ત્વરાએ દસ્તાવેજ મળે અને ડિલિવરી ઝડપથી થાય એના માટે થઈને આ કામગીરી અમે આ રીતે કરી છે. પણ છતાંય મેં એમને ઠપકો આપ્યો છે અને કીધું છે કે આ ઇનડિસિપ્લિન મેનર્સ કહેવાય. કામની ગુણવત્તા તો જોવી જ જોઈએ, પણ એની સાથે સાથે તમારે આ ઇનડિસિપ્લિન મેનર્સ ન કરવી જોઈએ. એ લાયસન્સની કામગીરી બાબતેનો આ આખો ફોટો વાયરલ થયો છે અને એની અંદર સ્માર્ટ લાયસન્સ જે અમે અહીંથી આપવામાં આવે છે પ્રિન્ટ આઉટ કરીને ડિસ્પેચ, એ ડિસ્પેચની કામગીરી બાબતે આ રીતે એ લોકો કામ કરતા હતા અને અત્રેની કચેરીએથી જ કોઈએ એનું આ ધ્યાન દોર્યા વગર ફોટો આવી રીતે પાડી અને આ વાયરલ કર્યો એવું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આપણે કામ કરવા બેઠા છીએ અને આપણી ઇનડિસિપ્લિન મેનર્સ છે એને આપણે કબૂલવી જોઈએ, બરાબર છે. આવું મેં એ લોકોને ઠપકો આપી અને આજ પછી એ લોકો આવું નહીં કરે એવી મને ખાતરી પણ આપીને ગયા છે. ફોટો વાયરલ કરી અને એજન્સીને બદનામ કરવાનું, કામના ગુણવત્તાને બદનામ કરવાનું એક કાવતરું છે. આમાં એકચ્યુઅલી કોઈ બીજી વસ્તુ નથી કે જેને હિસાબે થઈને એને ઉપર અમે કોઈ એક્શન લઈએ. જે મૌખિક એ લોકોને સૂચના આપવાની હતી અત્રેથી આપી દેવામાં આવી છે. હા, જે સરકારશ્રી તરફથી લાયસન્સની કામગીરી માટે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે તેમના કર્મચારી શ્રીઓ હતા. મનપા દ્વારા ઓટલા તોડ ઝુંબેશ. રાજકોટ શહેરમાં ઝીરો લેવલ કરવા માટે મનપા દ્વારા ઠેર ઠેર ડિમોલિશન કરી ઓટલા અને છાપરા સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના હાર્દસમાં કાલાવડ રોડ ઉપર ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 50 જેટલા આસામીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે દરેક મુખ્ય માર્ગો ઉપર થતા દબાણો દૂર કરવા માટે મનપા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એકાંતર મનપા સ્ટાફ દ્વારા મુખ્ય માર્ગો ઉપર ડિમોલિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના હાર્દસમાં કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરથી લઈને મોટમવા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 50 જેટલા આસામીઓના ઓટલા, છાપરા, રેલિંગ, જાળી, પાકું ફ્લોરિંગ સહિતના બાંધકામો તોડવામાં આવ્યા હતા. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ઓફિસો અને કોમ્પ્લેક્ષ બહારના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજના દિવસે 50 જેટલા આસામીઓને નોટિસ આપી બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. તસ્કર ચોરી કરતા ઝડપાયો. વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલા મણીભાઈ પાર્ક કિશનવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી જયેશ પટેલ રાત્રે ઘરમાં સૂતા હતા તે દરમિયાન એક તસ્કર ચોરી કરવા ઘરમાં પ્રવેશ્યો હતો. તે દરમિયાન ઘર માલિક ઉઠી જતા એક ચોરને પકડી પાડી ઢોર માર માર્યો હતો અને પોલીસને જાણ કરી પોલીસ આવી વધુ તપાસ ધરી હતી. પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે સમામાં આવેલા તળાવની સાકુ સફાઈની કામગીરી હાથ ધરી છે અને તળાવમાં ગંદકી ન થાય તે માટે આજુબાજુ દિવાલ પણ બનાવવામાં આવશે. વરસાદી કામગીરી ચાલે છે અને સમા તળાવનું જે રિનોવેશન ચાલે છે, ડેવલપમેન્ટ જે કરવાનું છે અને એમાં આ જે ટોવલ અમે કરીએ છીએ અત્યારે કોદાણ, ટોવલનું કોદાણ કરી રહ્યા છે અને એમાં પીચિંગ વર્ક છે, પછી બહારની આ રેલિંગ છે એ બધું આવશે, બહાર વોકવે આવશે. બે એક મહિનાથી ચાલુ થઈ ગયું છે અને લગભગ આ વર્ષ દોઢ વર્ષમાં પૂરું થઈ જશે એ રીતે. પ્રેમલ ભાવ સર. રેવન્યુ ઓફિસર લાંચ લેતા ઝડપાયા. શહેરના અકોટા રામપુરા સ્થિત નર્સ યોજનાનું મકાન અનધિકૃત અનધિકૃત તરીકે ખરીદીના મામલે સીલ નહીં કરવા માટે સેવા સદનના અફોર્ડેબલ હાઉસિંગ અને એમજીવાય સેલના રેવન્યુ ઓફિસર કંચન પરમાર સોમવારે કોઠી પાસે એસીબીને ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા 5,000 લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. અમારી પાસે ફરિયાદી અબ્દુલ હમીદ શેખ નામે ફરિયાદ જાહેર કરેલી ગઈકાલે કે વડોદરા મહાનગરપાલિકાના રેવન્યુ ઓફિસર જે કંચન પરમાર, તેઓ પાસે વુડાના ફ્લેટ જે પોતાના કબજામાં છે તે ખાલી નહીં કરાવવા તથા તેને સીલ નહીં મારવાના હેતુ રૂપિયા 20,000 લાખની માગણી કરે છે.
અંદર રૂપિયા 10,000 પર નક્કી થઈ ગયા હોય, જે પૈકી રૂપિયા 5,000 ગઈકાલે વેલકમ હોટલ પાસે આરોપીએ ફરિયાદી પાસેથી સ્વીકારેલા, આજરોજ બીજા 5,000 લઈને ફરિયાદીને આરોપીએ કુબેર ભવન ખાતે બોલાવેલા, જાહેર રોડ પર ફરિયાદી પાસેથી રૂપિયા 5,000ની લાંચ લઈ આરોપી પકડાઈ ગયા છે, જે બદલ સદર કામગીરી બદલ અમે ગુનાનું રજીસ્ટ્રેશન કર્યું છે, આગળની બધું તપાસ ચાલે છે. આપ નિહાળતા રહો સીડી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો. પ્રકાશ નાયક એન્ડ યજ્ઞેશ દવે પ્રેઝેન્ટ્સ ચાંદી જૈસા રંગ હૈ તેરા. નિકલો ના બેનકાબ, જમાના ખરાબ હૈ. નિકલો ના બેનકાબ. પદ્મશ્રી પંકજ ઉદાસ લાઈવ ઇન કોન્સર્ટ ઓન 23rd મે સેટરડે 9 PM એટ કન્વેન્શન હોલ GMDC ગ્રામ. જમાના ખરાબ હૈ, નિકલો ના બેનકાબ. ફોર શો કોન્ટેક્ટ નૈતિક નાયક મોબાઈલ નંબર 9558059249.